ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જોએ સંવિધાન લખ્યું. મિત્રો, આજે 108 ભીમ સંકલ્પ દિવસની ઉજવણી વડોદરા શહેરમાં થઈ રહી છે. સંકલ્પ સંઘ ભીમ આર્મી દ્વારા 108માં ભીમ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો, બાબા સાહેબ આંબેડકરના એક સંકલ્પ થકી જ્યારે આપણે ભારતવર્ષમાં એક લેખિત અને લેખિત એટલે સંવિધાન, મિત્રો, આઝાદીમાં જ્યારે જીવી રહ્યા હોય ત્યારે બાબા સાહેબ આંબેડકરના ભવ્ય ભીમ સંકલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ કાર્યકર્તાઓ ભીમ આર્મીના ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ 23 સપ્ટેમ્બર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ દિવસની ઉજવણી જ્યારે વડોદરા ભીમ આર્મી કરવા જઈ રહી છે ત્યારે આ સંદેશ અમે આખા ભારત દેશને આપવા માંગીએ છીએ કે અમે જે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ ઉપર બહુજનની અમે સત્તા સ્થાપિત કરવા માટે ભીમ આર્મીએ પાયો નાખ્યો છે અને આવનારા સમયની અંદર આ સંકલ્પ આજે અમે અહીંયાથી લઈએ છીએ કે આવનારા દિવસની અંદર બહુજનની સત્તા ઉપર હશે, બહુજન પીએમ બનશે, એ અમારું સપનું છે, એ આજે સંકલ્પ અમે અહીંયાથી આપીએ છીએ. જય ભીમ, જય ભારત. જય ભીમ સાથીઓ, જય ભીમ. આજે સંકલ્પભૂમિનો 23 સપ્ટેમ્બર સંકલ્પભૂમિનો કાર્યક્રમ છે. આજે ભીમ આર્મી દ્વારા આજના દિવસે સંકલ્પભૂમિમાં આવનાર તમામ લોકો માટે સંઘ ભીમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલ રાતે 22 તારીખ રાતથી અમે લોકો સંઘભીમ ભોજનની વ્યવસ્થા કરી છે. ગઈકાલ રાતે પણ આખી રાત લોકોને અમે જમણવાળી પૂરી કરી છે. આજે પણ સવારથી જમવાની વ્યવસ્થા તમામ લોકો માટે સંકલ્પભૂમિમાં આવનાર લોકો માટે કરી છે. બાબા સાહેબે જે જગ્યા પર સંકલ્પ લીધો હતો તે જગ્યા પર આવનારો કોઈ પણ વ્યક્તિ અહીંયાથી ભૂખ્યો ન જાય તે સંકલ્પ ભીમ આર્મી દ્વારા લીધેલો હતો અને આ સંકલ્પ અમે વર્ષે ને વર્ષે પૂરો કરી રહ્યા છે. ભીમ આર્મી જિલ્લાધ્યક્ષ વિનોદ પરમારે.